બાટવા મારુતિ સ્કૂલના ગુજરાત SSC બોર્ડની પરીક્ષામાં પરિણામ સારું આવતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. ગુજરાત SSC બોર્ડમાં 3નું પરિણામ જાહેર થયું હતું, જેમાં બાટવાના 2 વિદ્યાર્થીનો ક્રમ આવેલ. બાટવાની મારુતિ સ્કૂલના 2 વિદ્યાર્થીનો ત્રીજો ક્રમ મોહિત પોપટનો 99.97 PR મેળવીને ત્રીજા ક્રમે આવેલ અને 9મા ક્રમે રાઠોડ દિશા 99.91 PR મેળવીને 9મા ક્રમે આવેલ ત્યારે બાટવાની સ્કૂલો અને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળેલ. બંને વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવેલ, તેમજ બાટવા નગરપાલિકાના પ્રમુખ જીવાભાઈ કોડાતર તથા નગરપાલિકાના સભ્યો, કર્મચારીઓ તથા નગરજનો તથા મારુતિ સ્કૂલના સંચાલકો જીતુભાઈ બોરખતરિયા તથા તમામ શિક્ષકોએ તથા સિંધી સમાજના ગુરૂજી જેસલમેરથી પધારેલ તેઓએ ઉચ્ચતર પ્રગતિ કરે તેવા આશીર્વાદ તેમજ શુભકામનાઓ પાઠવેલ. મારું નામ પોપટાણી મોહિત છે. હું SSC 2018 ની પરીક્ષામાં આખા ગુજરાત રાજ્યમાં ત્રીજા નંબરે આવેલ છું અને મારા એના પાછળ મારા સંસ્થા, મારા માતા પિતા અને મારા શિક્ષકોનો બહુ મોટો ફાળો રહ્યો છે. તો તમને બધાને પણ હું એ શીખ આપવા માંગુ છું કે તમારે જો આવું પરિણામ લાવવું હોય તો તમારે મહેનત કરવી પડશે અને ખૂબ જ અગત્યની તમારી સન્માન થશે. મારા હું બાટવા ગામમાં રહું છું. મારા બાટવા નગરપાલિકા વતી મારું ખૂબ જ સન્માન થયેલું છે. તેમને હું આ સન્માન વતી અભિનંદન પાઠવું છું અને તેમને મારું સન્માન કરવા માટે આભાર માંગુ છું. નમસ્કાર, મારું નામ રાઠોડ દિશા છે. હું મારું શૈક્ષણિક સંકુલમાં ભણતી હતી. મારું 10મું પૂર્ણ થયું. હું ગુજરાત રાજ્યમાં 9મા નંબર ઉપર આવેલી છું. એ બદલ મારા ઘરના, મારી ફેમિલી, મારા માતા પિતા, આ શાળા શિક્ષકો અને મારો ઘણી મહેનત હતી અને મને મારા ઉપર ગર્વ છે કે હું અહીંયા લગી કોઈ છું. અને બાટવાના નગરપાલિકા વતી મારું ઘણું સન્માન થયું તે બદલ ખૂબ આભાર. ગુજરાતમાંથી મારું નામ પોપટાણી મોહિત છે. હું SSC 2018 પરીક્ષામાં આખા ગુજરાત રાજ્યમાં ત્રીજા નંબરે આવેલ છું અને મારા એના પાછળ મારા સંસ્થા, મારા માતા પિતા અને મારા શિક્ષકોનો બહુ મોટો ફાળો રહ્યો છે. તો તમને બધાને પણ હું એ શીખ આપવા માંગુ છું કે તમારે જો આવું પરિણામ લાવવું હોય તો તમારે મહેનત કરવી પડશે અને ખૂબ જ અગત્યની તમારી સન્માન થશે. મારા હું બાટવા ગામમાં રહું છું. મારા બાટવા નગરપાલિકા વતી મારું ખૂબ જ સન્માન થયેલું છે. તેમને હું આ સન્માન વતી અભિનંદન પાઠવું છું અને તેમને મારું સન્માન કરવા માટે આભાર માંગુ છું. રાણા બારૈયા, KTV ન્યૂઝ, ગુજરાતી, બાટવા.